નમસ્તે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ઉત્પાદનના સાધનો વિશે સમજ મેળવી અને તેમાં ભૂમિ વિશે પણ થોડીક સમજ મેળવી હતી તો ત્યારબાદ હવે આપણે શ્રમ મૂડી અને નિયોજક વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ તેમાં આપણે શ્રમ લેશું તો શ્રમ એટલે શું તો શ્રમ એટલે કે વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ છે કે જે શ્રમ છે એ કોઈ માનવ દ્વારા કરવામાં આવતું હોય તેને શ્રમિક કહે છે તેવી જ રીતના ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે જેમ કે કુદરતી પરિબળ અને જમીન અને માનવીએ કરે માનવી એટલે કે શ્રમ પરંતુ આની અંદર આપણને ઉત્પાદનના ચાર સાધનો દર્શાવેલા છે જેમ કે જમીન મૂડી શ્રમ અને નિયોજક તો શ્રમ છે તેના લક્ષણો પણ જણાવેલા છે જે આ મુજબ છે પહેલું જ છે કે શ્રમ અને શ્રમિક છે એ અવિભાજ્ય છે તો એને અલગ પાડી શકાતું નથી કેવી રીતના તો જેમ કે શિક્ષક છે જો શિક્ષણ આપે તો એ શ્રમ છે એ શ્રમિકમાં ફેરવાય છે એટલે પરસ્પર એ સસંબંધ જોડાય જોડાયેલો છે તેથી અવિભાજ્ય છે એને અલગ પાડી શકાતું નથી ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે શ્રમ નાસ્વંત છે તો શ્રમ છે એ એક જ સમયે કરવામાં આવે છે પછી છે એનો બીજી વાર વપરાશ કરી શકાતો નથી તેથી એ નાશવાન છે કે અથવા તો બીજું લઈએ તો તેનો સંગ્રહ કરી શકાતો નથી અથવા તો એને લાંબા સમય સુધી ટકાવી શકાતો નથી જે સમય પૂરતું એને કાર્ય કરવામાં આવે ત્યાં લગીને જે એ શ્રમ પૂરું પાડવામાં આવે છે તેથી શ્રમ છે એ નાશવંત છે ત્યારબાદ ત્રીજું છે કે સામાજિક માનસિક કારણો ગતિશીલને અસર કરે છે તો સામાજિક અને માનસિક કારણો તો કેવી રીતના હોઈ શકે તો જે શ્રમિક છે એ માનવ હોય છે તો માનવ છે એ એને પોતાનો જે શ્રમ અથવા તો પોતામાં જે આવડત છે કે કોઈ સ્કિલ છે તો એને ડેવલોપ કરવા માટે એને સ્થળાંતર કરવું પડે છે એકથી બીજી જગ્યાએ જવું પડે છે અને ત્યાં એનો શ્રમ અથવા શ્રમિકનું પોતાનું ફાળો આપવો પડે છે તેથી તે ગતિશીલ છે એટલે સ્થાનાંતર કરવાથી અથવા ત્યાં બીજી જગ્યાએ જવાથી તેના સામાજિક અને માનસિક અમુક તણાવો હોય અથવા તો કારણો હોય એ ગતિશીલ થાય છે ત્યારબાદ છે કે દરેક શ્રમિકની ક્ષમતા કાર્યક્ષમતાઓ છે એ જુદી જુદી હોય છે તો જોઈએ તો આપણે દુનિયામાં કેટલાક પણ શ્રમિકો હોય છે બધાની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે બધાની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે કોઈનામાં કોઈ બીજી આવડત હોય તો કોઈનામાં ત્રીજી આવડત હોઈ શકે છે તેથી દરેક શ્રમિકની કાર્યક્ષમતાઓ જુદી જુદી હોય છે ત્યારબાદ આપણે પાંચમું પોઈન્ટ લઈએ તો શ્રમના પુરવઠાનો આધાર તો શ્રમના પુરવઠાનો આધાર કેના ઉપર છે વસ્તી ઉપર છે કેવી રીતના વસ્તી ઉપર તો જો દેશની જેટલી વસ્તી વધારે તેટલી શ્રમનો પુરવઠો વધારે જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ભારત અને ચીન છે એમાં સૌથી વધુ વસ્તી છે તો ભારત અને ચીન ચીનના શ્રમના પુરવઠામાં વધારો હોય જેમ કે આપણે વસ્તી વધુ તો શ્રમનો પુરવઠો વધુ અથવા વસ્તી ઓછી તો શ્રમનો પુરવઠો ઓછો તેવી રીતના હોઈ શકે છે ત્યારબાદ છે કે શ્રમનું ચૂકવાતા વળતરને વેતન કહે છે તો કોઈ પણ શ્રમિક અથવા તો કોઈ પણ વ્યક્તિ છે પોતાનું કામ પૂરું કરી અને તેને વળતર સ્વરૂપે તેને વેતન મળી રહે છે અથવા તો નાણાં મળી રહે છે તેથી શ્રમને ચૂકવાતા વળતરને આપણે શું કહીશું વેતન ત્યારબાદ છે કે આપણે મૂડી લેશું તો મૂડી અને તેના લક્ષણો ખૂબ જ અગત્યના છે અને આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું સાધન હોય તો એ છે મૂડી અથવા તો શ્રમ અને જમીન છે એ કુદરતી સર્જન સર્જન છે જેમ કે એ ભગવાનની દેન છે આપણી પાસે કે માણસમાં કોઈ આવડત હોય તો એ પોતાનું શ્રમ કરી અને આવક મેળવી શકે છે અથવા જમીન છે એ કુદરતી બક્ષિસ છે તેનામાં આપણે અનાજ કે કોઈ અલગ કોઈ વસ્તુ કરીને આપણે ઉત્પાદન છે એટલે તે કરીએ કુદરતી સર્જન છે છે પરંતુ મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે તો કેવી રીતના તો મૂડી એટલે શું તો મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જેના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે કે ઉત્પાદન પ્રક્રિયામાં અથવા તો કોઈ એવી વસ્તુ બનાવવામાં ઉપયોગી થાય છે તેનું અગત્યનું ખાસ એવું વિશ્લેષણ હોય તો આપણે શું કહીશું તો મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે તો કેવી રીતના તો જો આપણે જોઈએ તો મૂડી ભૌતિક વસ્તુ છે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે જેમ કે આપણે લઈએ એના ઉદાહરણ તરીકે તો નાળા છે નાણાં છે અથવા તો શ્રમ છે શ્રમ કરવા માટે અમુક મશીનરી જોઈએ તો મશનરી મશીનરી દ્વારા આપણે શ્રમિકો છે એ ઉત્પાદન કરી શકે છે તેથી મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવ્યું છે ત્યારબાદ છે કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદન કરવા માટે મદદરૂપ કરે છે જેમ કે આપણે દાખલા તરીકે લઈએ તો કંપની દ્વારા ખેતી થાય છે તો ખેતી છે એ ઉત્પાદન થાય છે બરાબર પણ તેમાં ટ્રેક્ટર દ્વારા જે ટ્રેક્ટર છે એ આપણી મૂડી છે બરાબર એને ટ્રેક્ટર દ્વારા બીજું ઉત્પાદન પણ કરાવી શકાય છે તેથી ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીમાં ખેતીના ઉત્પાદન કરવા માટે મદદરૂપ થાય છે તેથી તે મૂડી છે અને આમ કહેવામાં આવે છે મૂડી અને સંપત્તિ વચ્ચેનું તફાવત શું તો કારણ કે સંપત્તિ પણ એ ભૌતિક જ છે પરંતુ શું છે એની અંદર બધી જ સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી હોતી તેથી મૂડી અને સંપત્તિ વચ્ચે ઈ તફાવત રહેલો છે ત્યારબાદ હવે આપણે મૂડીના લક્ષણો જોઈશું તો સામાન્ય રીતે આપણે અર્થ જોયો તેના આધારે જ એના લક્ષણોનો છે જેમ કે પહેલું જ છે કે ઉત્પાદનનું માનવસર્જિત સર્જિત સાધન છે તો મૂડી છે એ માનવ દ્વારા બના બનાવવામાં આવેલું છે જેમ કે આપણે અગાઉ જોયું કે ટ્રેક્ટરનું એક ઉત્પાદન કર્યું એ આપણી મૂડી છે એના દ્વારા પણ આપણે ખેતીમાં ખેતીમાં ઉત્પાદન કરવા માટે એ આપણને મદદરૂપ થઈ શકે છે

હોતી નથી અથવા તો તેને મેળવવામાં સરળતા નથી રહેતી તે ખૂબ જ અઘરું હોય છે તેથી અછત ધરાવતી હોય છે તેમજ તે બધા પાસે હોય પરંતુ ઓછા અથવા વધુ પ્રમાણમાં હોઈ શકે છે તેથી અછત ધરાવતું સાધન એ મૂડી છે ત્યારબાદ છે કે મૂડીનું વળતર તે વ્યાજ છે તો કેવી રીતના વ્યાજ છે તો મૂડી આપણે અગાઉ પણ ઉદાહરણ જોયું હતું ટ્રેક્ટરવાળું તે તે જ રીતના તો જો આપણે ટ્રેક્ટર છે એ અમુક રૂપિયા અમુક નાણાંનું ખરીદી લીધું પરંતુ તેનું તેનો જે ખર્ચ છે કાઢવા માટે આપણે તેનું ઉત્પાદન કરવામાં બીજું કોઈ વસ્તુ ઉત્પાદન કરવામાં પણ મદદરૂપ થાય તો તેના દ્વારા આપણને શું મળશે તેનું વ્યાજ તો મૂડીનું વળતર તે ત્યાં વ્યાજ છે બરાબર આમ સામાન્ય રીતે તો મૂડી એટલે આ આપણે નાણાં સમજતા હોય છે પરંતુ એવું નથી કોઈ પણ એવી વસ્તુ ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદન કરવામાં આપણને મદદરૂપ થતી હોય તે મૂડી છે ત્યારબાદ આપણે છેલ્લો પોઈન્ટ છે કે નિયોજક તો નિયોજક એટલે શું અથવા તો તેના લક્ષણો શું શું હોઈ શકે તો સૌપ્રથમ આપણે લઈશું કે નિયોજકો તો નિયોજક એટલે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે ઉત્પાદનના સાધનો કયા કયા તો જમીન શ્રમ અને મૂડી જે ત્રણેયનું સંયોજન કરી અને જે જે કરનાર છે એને શું કહેવામાં આવશે સંયોજક સંયોજક એટલે કે આપણે માલિક પણ ગણી શકીએ જો કે તે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચેનો તફાવત પણ છે કે વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કરી અને કર્મચારી જેવું હોય છે અને સાધનની વ્યવસ્થા કરે છે પરંતુ નિયોજક છે એ ત્રણેય વસ્તુ જેમ કે જમીન શ્રમ અને મૂડી એ ત્રણેયનું સંયોજક કરી અને એક ધંધો શરૂ કરે છે તેને નિયોજક કહેવામાં આવે છે અથવા તો નિયોજક છે એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવતા હોય છે તો કેવી રીતના જોખમ તો ભવિષ્યમાં બજારમાં કેવી તેજી હશે કે મંદી કોઈ એની હરીફવાળું કોઈ વસ્તુ બહાર પાડવામાં આવશે તો અથવા તો જે જમીન શ્રમ અને મૂડી છે એને તો એ વળતર ચૂકવી દેશે પરંતુ એનું ચોક્કસ ચોક્કસ પ્રમાણમાં તેને નફો થશે કે નહીં તેને કોઈ વેતન મળશે કે નહીં તે હજી ચોક્કસ હોતું નથી તેનું વળતર પણ નિશ્ચિત હોતું નથી ત્યારબાદ છે કે જમીન મૂડી અને શ્રમનું સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી અને તે આવક પણ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે જેમ કે પોતામાં જે આવડત રહેલી હોય તો આ ત્રણ સાધનો દ્વારા તે એક કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરી અને તે બજારમાં મૂકી મૂકી શકે છે અથવા તો તે કોઈ કિંમત નિર્ધારણ કરીને અથવા તો કોઈ માંગ છે એને માંગના આધારે કોઈ વસ્તુ બનાવી નિયોજક છે એ પોતે વસ્તુ મૂકી શકે છે બજારમાં ત્યારબાદ છે કે નિયોજકના ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપવામાં આવે છે અને અને તે તેનું જ વળતર નિશ્ચિત હોતું નથી જેમ આપણે અગાઉ તમને કીધું કે જમીન મૂડી શ્રમ તો જમીનને તેના બદલામાં એને ભાડું મળે છે મૂડીના બદલામાં તેને વળતર તરીકે વ્યાજ મળે છે અને શ્રમને વળતર તરીકે વેતન મળે છે તો પણ નિયોજકનું ઉત્પાદન એમ કે છે કે એ ત્રણને એ શું વળતર ચૂકવી દે છે પરંતુ પોતાનું વળતર છે એ નિશ્ચિત હોતું નથી કેમ કે ભવિષ્યમાં તેની કેવી અટકળો આવશે બજારમાં વસ્તુ મૂકવા વખતે અથવા તો તેને ફાય નફો થશે કે ખોટ અથવા તેજી કેવી હશે કે મંદી કેવી હશે તેનું પેકિંગ કેવું હશે કિંમત નિર્ધારણ કેવી રીતના કરવી વગેરે જેવી એને અટકળો નડી શકે છે તેથી તેનું પોતાનું વળતર નિશ્ચિત હોતું નથી અમુક વાર એને ફાયદો થાય અથવા તો અમુક વાર એને ખોટ પણ જાય જરૂરી નથી કે દર વખતે એને ફાયદો જ થઈ શકે તે જ રીતે હવે આપણે નિયોજકના લક્ષણો જોશું તો પેલું જ લક્ષણ આપેલું છે કે તે આર્થિક નિર્ણયો કરે છે તો આર્થિક નિર્ણયોની અંદર તો ધંધો શરૂ કર્યાથી તે ધંધો જ્યાં સુધી સતત પ્રક્રિયા કરતો રહે છે પ્રવૃત્તિ કરતો રહે છે ત્યાં લગીની બધી જ બાબતો આર્થિક નિર્ણયોની અંદર સમાવેશ કરવામાં આવે છે જેમ કે ધંધો શરૂ કર્યો અથવા તો તેની અંદર ધંધો શરૂ કર્યો કઈ ઉત્પાદન કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તેની અંદર કોને કેટલું વળતર ચૂકવવું કેટલા કર્મચારીઓ રાખવા તે વસ્તુઓ કેવી રીતના બજારમાં મૂકવામાં આવે તો તેની માંગ વધે બધી જ બાબતો છે આર્થિક નિર્ણયોની અંદર આવી જાય છે ત્યારબાદ બીજો પોઈન્ટ છે જોખમ ઉઠાવવું તો જેમ આપણે પહેલાં અગાઉ પણ જોયું નિયોજકના સમજૂતીની અંદર કે ત્રણેય એકમોને તો એ વળતર આપી દે છે પરંતુ પોતાને વળતર નિશ્ચિત મળશે કે નહીં તે એક જાતનો પ્રશ્ન છે તેથી તે એક જાતનું જોખમ ઉઠાવે છે ત્યારબાદ છે કે નિયોજકની શક્તિ અને ગુણ તો નિયોજન છે એની પોતામાં કેટલી શક્તિ રહેલી છે અથવા તો તેનામાં કેવા કેવા ગુણો રહેલા છે જેનાથી તે પોતાનો ધંધો છે એ વિસ્તૃત કરતો જાય આમ તો શક્તિ અને ગુણ છે એ આમ જન્મજાત બધામાં હોય જ છે પરંતુ એમાં પણ કંઈક નવીનીકરણ લઈ અને પોતાના ધંધાને ક્યાં સુધી પહોંચાડી શકે છે તે નિયોજકની શક્તિ અને ગુણ ઉપર રહેલું છે ત્યારબાદ તેને મળવાપાત્ર વળતરને નફો કહે છે જેમ આપણે અગાઉ જોયું કે તેનું વળતર શું છે એ અનિશ્ચિત હોય છે તેથી આપણે કહી ન શકીએ તે કે તેને નફો જ થશે અમુક વાર તેને નફો પણ થાય અમુક વાર એને કાંઈ પણ ન મળે અમુક વાર તો એને ખોટ જાય વગેરે જેવી બાબતો એની અંદર સમાઈ શકે છે પરંતુ બજારના અમુક એવા અભ્યાસો કર્યા બાદ આપણને ખ્યાલ આવે તો એ પ્રમાણે ઉત્પાદન કરે અથવા તો એવી રીતના આકર્ષિત પેકિંગ કરે અથવા જાહેરાતો કરે તો તેને નિયોજકને તેનો વળતર સ્વરૂપે નફો મળી શકે છે તેથી તેને મળવાપાત્ર વળતરને નફો કહે છે તેમાં પ્રશ્ન નંબર બે માં સાતમો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણમાં સાતમો અને આઠમો પ્રશ્ન નંબર ચારમાં ચોથો અને પ્રશ્ન નંબર પાંચમાં ત્રીજો